નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે અમારી આકાશ એકેડમી યુટ્યુબ ચેનલમાં. અને આજે હું તમારી સમક્ષ 13 સપ્ટેમ્બર 2019 કરંટ અફેર્સ રજૂ કરીશ. તો ખાસ કરીને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કે જેથી કરીને તમને બધી જ અપડેટ રેગ્યુલર મળી રહે. અને જો તમારે બધા જ કરંટ અફેરના વિડીયોની PDF જોઈતી હોય તો અહીં નીચે આપેલા વોટ્સએપ નંબર પર મને મેસેજ કરી શકો, જેની ઉપર હું તમને બધા જ કરંટ અફેરના વિડીયોની PDF પ્રોવાઈડ કરી દઈશ. આજનો પહેલો પ્રશ્ન, ગુજરાત બાદ કયા રાજ્યએ મોટર વ્હીકલ નિયમમાં દંડની રકમ ઘટાડી? તો તેના જવાબમાં આવશે ઉત્તરાખંડ, એટલે કે આન્સર સી. એટલે કે મોટર વ્હીકલ નિયમમાં દંડની રકમ ઘટાડનાર સૌ પ્રથમ રાજ્ય કયું બન્યું? ગુજરાત, અને ત્યારબાદ ઉત્તરાખંડ. અને ગુજરાતમાં 16 સપ્ટેમ્બરથી આ નિયમ લાગુ કરવામાં આવશે. ત્યારબાદનો પ્રશ્ન, તાજેતરમાં DRDO દ્વારા પોર્ટેબલ એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કયા રાજ્યમાં કરવામાં આવ્યું છે? તો તેના જવાબમાં આવશે આંધ્રપ્રદેશ, એટલે કે આન્સર બી. DRDOનું પૂરું નામ થાય ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. ત્યારબાદ DRDOનું હેડક્વાર્ટર આવેલું છે ન્યૂ દિલ્હીમાં, અને તેના એજન્સી એક્ઝિક્યુટિવ છે ડૉક્ટર જી સતીશ રેડ્ડી. પોર્ટેબલ એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઇલ જે છે તેનું વજન અંદાજિત 14.5 કિલોગ્રામ છે. ત્યારબાદનો પ્રશ્ન, ગૃહ મંત્રાલય દ્વારા નીચેનામાંથી કયા ખેલાડીને પદ્મવિભૂષણ માટે નામાંકિત કરાયા છે? તો તેના જવાબમાં આવશે મેરી કોમ, એટલે કે આન્સર એ. હવે પરીક્ષામાં એ રીતે પ્રશ્ન પૂછાઈ શકે કે મેરી કોમ જે છે તે કઈ રમત સાથે સંકળાયેલ છે? તો તેના જવાબમાં આવશે તે ઇન્ડિયન બોક્સર છે. ત્યારબાદનો પ્રશ્ન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા સ્થળેથી સ્વચ્છતા એ જ સેવા 2019 પહેલ શરૂ કરી છે? તો તેના જવાબમાં આવશે મથુરા, એટલે કે આન્સર ડી. મથુરા જે છે તે UP ઉત્તર પ્રદેશનું એક સિટી છે. ત્યારબાદનો પ્રશ્ન, નીચેનામાંથી કયો દેશ આંતરરાષ્ટ્રીય સૌર સંગઠનમાં 79મો સભ્ય બન્યો? તો તેના જવાબમાં આવશે સેન્ટ વિન્સેન્ટ એન્ડ ગ્રેનાડિન્સ, જે 79મો સભ્ય બન્યો છે. હવે આ દેશ જે છે તે કેરેબિયન કન્ટ્રી છે, કેરેબિયન. અને તેની કેપિટલ છે કિંગ્સ ટાઉન. ત્યારબાદનો પ્રશ્ન, પ્રધાનમંત્રીના પ્રધાન સલાહકારના રૂપમાં કોને નિયુક્ત કરવામાં આવ્યા? તો તેના જવાબમાં આવશે PK સિન્હા, એટલે કે આન્સર બી. ત્યારબાદનો પ્રશ્ન, બચરુદ્દીન જુસુફ હબીબી કયા દેશના રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે જેમનું તાજેતરમાં અવસાન થયું છે? તો તેના જવાબમાં આવશે ઇન્ડોનેશિયા, એટલે કે આન્સર ડી. ઇન્ડોનેશિયાની રાજધાની જોઈએ તો તેની રાજધાની છે જકાર્તા. અને તેના હાલના રાષ્ટ્રપતિ છે જોકો વિડોડો.
જે ઇન્ડોનેશિયાના હાલના રાષ્ટ્રપતિ છે. હવે મેં તમને ગઈકાલે એટલે કે 12 સપ્ટેમ્બરના રોજ એક પ્રશ્ન પૂછ્યો હતો. તે પ્રશ્ન હતો, નીચેનામાંથી કયા દ્વીપ પર ભારતનો એકમાત્ર સક્રિય જ્વાળામુખી આવેલો છે? તો તેના જવાબમાં આવશે બેરન દ્વીપ, એટલે કે આન્સર બી, જે સ્ટાફ સિલેક્શનની 2019ની પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાઈ ગયો છે. હવે આજનો પ્રશ્ન છે, બંધારણની કઈ કલમ હિન્દી ભાષાને દરજ્જો આપે છે? નીચે 4 ઓપ્શન્સ આપેલા છે, તેમાંથી તમારે મને કોમેન્ટ બોક્સમાં આન્સર આપવાનો રહેશે. અને આ પ્રશ્ન જે છે તે અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનમાં જે હમણાં પરીક્ષા લેવાઈ તેમાં પૂછાઈ ગયો છે. આમ અહીં આપણે આજે 13 સપ્ટેમ્બર 2019નું કરંટ અફેર્સ પૂર્ણ કરીએ છીએ. જે પ્રશ્નમાં મારે તમને ડિટેલ સોલ્યુશન આપવાની જરૂર પડી તે બધા જ પ્રશ્નોમાં મેં તમને ડિટેલ સોલ્યુશન આપ્યું. તો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને શેર કરજો, લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.